वापी खाते आम आदमी पार्टी द्वारा योजाला जनसंवेदना कार्यक्रम में कोरोना में मृत्यु पामेला मृतकों ने श्रद्धांजलि अर्पण करी तेमना परिवारजनों ने सांत्वना पाठवामां आवी हती। वापी खाते योजाला कार्यक्रम में आप पार्टी गुजरात प्रदेश प्रमुख गोपाल इटालिया सहित प्रदेश नेता उपस्थित रहा था। गोपाल इटालिया कोरोना काल में सरकार की बेदरकारी कारण अनेक लोग ने जीव गुमाव्यो होवानो आक्षेप कर्यो हतो। ઈશ્વરભાઈ પટેલ ને વિનંતી કરું કે પોતાની વાત રજૂ કરે। ઈશ્વરભાઈ પટેલ નમસ્કાર। આજના જનસંવેદના યાત્રા લઈને વધારેલા પ્રસંગ મોદી સાહેબે જન યાત્રા લઈને વલસાડની ભૂમિ પર વાપીમાં આજે આપણે આ જે કોરોનામાં મૃત્યુ પામેલા એમને સારો અહીં ખૂબ વરસાદ હોવા છતાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો ત્યારે સૌનો અભિવાદન કરું છું। અને આજે જે પરિસ્થિતિમાં ખૂબ ગંભીર બાબત કહેવાય કે આટલી મોટી મહામારી ચાલતી હોય અને આપણી સરકાર ઉમટી હોય ત્યારે આપણને ઘણી બધી મુશ્કેલીઓ પડી શકે તો કે ઘરથી અહીંયા સુધી હોસ્પિટલ સુધી પહોંચવા માટે એમ્બ્યુલન્સ પણ મળતી ન હતી એવા સમયે પણ સરકાર આપણને મદદરૂપ ન બની મિત્રો ત્યારે આજે કોઈને કરી હોય તો ભાઈ કેજો કોઈને કરી છે મદદ એક પણ રૂપિયો કોઈને કરી હોય તો તમે હાથ ઉઠા કરજો એક પણ વ્યક્તિને આવેલ આયોજનના માધ્યમથી કોરોના કાળ દરમિયાન ભાજપ સરકારની નિષ્ફળતાના કારણે જે કોઈ પણ સ્વજનો મૃત્યુ પામ્યા છે તે તમામને શ્રદ્ધાંજલિ આપવા માટે અને એમના મૃતક પરના વ્યક્તિના પરિવારજનોને સહાનુભૂતિ વ્યક્ત કરવા માટે આ સમગ્ર કાર્યક્રમ કરવામાં આવેલ। ગુજરાતમાં છેલ્લા સવા બે મહિનાથી સળંગ આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। લોકોએ આ કાર્યક્રમને ખૂબ સ્વીકાર્યો છે, આમ આદમી પાર્ટી ઉપર ભરોસો વ્યક્ત કર્યો છે અને ગામડે ગામડે હજારો લાખો લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે અને એવી રીતે આ કાર્યક્રમના માધ્યમથી આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર મજબૂત બની છે અને એનો પડઘો એ પડ્યો છે કે મુખ્યમંત્રી પાસેથી પણ તાત્કાલિક રાજીનામું આમ આદમી પાર્ટીના દબાણના કારણે લઈ લેવામાં આવ્યું છે। જો ભાજપ સરકારે ઓક્સિજન પૂરું પાડ્યું હોત, ઇન્જેક્શન પૂરા પાડ્યા હોત, વેન્ટિલેટર બેડ બધું જ પૂરું પાડ્યું હોત તો કોઈ વ્યક્તિનું મૃત્યુ જ ન થયું હોત તો આ કાર્યક્રમ રાખવાની જરૂર જ ન પડી હોત તો રાજકારણનો સવાલ જ ના આવ્યો હોત। 2022ની તૈયારી હોવી જ જોઈએ કેમકે 27 વર્ષો સુધી મત આપ્યા પછી પણ આજે આપણે દુઃખમાં છીએ, પીડામાં છીએ, લાખો લોકો મૃત્યુ પામ્યા, એના પરિવારને આશ્વાસન કે સહાય આપવાવાળું પણ કોઈ નથી ત્યારે 2022માં એક ઈમાનદાર અને સારી સરકાર બને, આમ આદમી પાર્ટીની જાડુની સરકાર બને એ ખૂબ જરૂરી છે એવું લોકો પોતે માને છે। મારું એ જ કહેવાનું છે કે જો કોઈ વ્યક્તિનું મૃત્યુ જ ન થયું હોત, એને ઓક્સિજન મળી ગયું હોત તો હું એને જીવતા માણસને શ્રદ્ધાંજલિ કેવી રીતે આપી શકતો? શ્રદ્ધાંજલિ એટલા માટે આપું છું કે ભાજપની સરકારના રાજમાં લોકો બેમોત મર્યા છે, પોતાનો અધિકાર છે ઓક્સિજન મેળવવાનો। 27 બની શકે લાખો લોકો જે મૃત્યુ પામ્યા તે મૃતકોએ ભાજપ માટે કામ પણ કર્યું હોય, મત પણ આપ્યો, એવું બની શકે। આમ છતાંય આજે જ્યારે એમનું દવાના અભાવે, દવાખાનાના અભાવે, એમ્બ્યુલન્સના અભાવે મૃત્યુ થયું છે તો એના દુઃખમાં એના પરિવાર સાથે ભાગ લેવો એ આમ આદમી પાર્ટીની વિપક્ષ તરીકે અથવા સમજદાર પક્ષ તરીકે ફરજ છે અને અમે અમારી ફરજ બજાવીએ છીએ। એને એને ભાજપ કે કોંગ્રેસ કઈ દ્રષ્ટિએ જોવે છે એનાથી બહુ પરવા નથી। મારું એ જ કહેવાનું છે કે રાજકારણ કોણ કરે છે? ભાજપની સરકારે અત્યારે લોકોના ધંધા રોજગાર ભાંગી ગયા છે તો લોકોનો ધંધો કેવી રીતે પાછો ચાલુ થાય, દુકાન કેવી રીતે ચાલુ થાય, મજૂરી કેમ ચાલુ થાય એ કરવું જોઈએ। સીએમ અમે તો બદલતા નથી, અમારી પાર્ટી તો બદલતી નથી, સીએમ તો ભાજપે બદલ્યા છે અને
હમણાં સુધી તો એના વખાણ